હવે તમને એ ખબર છે કે આયુર્વેદિક અને હોમિયોપેથી છે એના બે ઓનલાઈન રાઉન્ડ છે એ પૂરા થઈ ગયા છે અને જે ત્રીજો રાઉન્ડ હતો એની તારીખ તમને આપવામાં આવી હતી એકત્રીસ ડિસેમ્બર તો હવે તમારા મનમાં એ પ્રશ્ન થાય કે એકત્રીસ ડિસેમ્બર તો વહી ગઈ છે તો હવે ક્યારે રાઉન્ડ આવી શકે એની સંપૂર્ણ માહિતી આપતો આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને સાથે સાથે મોપોપ રાઉન્ડમાં અમુક પ્રશ્નોની ચર્ચા પણ આ વિડીયોમાં કરવામાં આવી છે તેથી આ વિડીયોને ખાસ કરીને શરૂથી થઈને અંત સુધી જરૂર જોજો તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલ માપનો હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી એડમિશન પ્રોસિજર થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તેની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો તેની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશન રિલેટેડ તમામ અપડેટની સરળ રીતે માહિતી તમારે મેળવી મેળવવી હોય અને આ ચેનલ ઉપર ન હો તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો હવે તમે લોકો એડમિશન કમિટીની વેબસાઇટમાં આવો છો તો એમાં તમારે લોકોને શેડ્યુલ શેડ્યુલ તમને લોકોને આમાં આપી દેવામાં આવ્યું હતું હવે એ શેડ્યુલ ઉપર આપણે ક્લિક કરીએ તો તમારી સામે આ રીતની પીડીએફ ઓપન થાય છે હવે આ પીડીએફમાં તમે લોકો જોઈ શકો છો કે જુઓ આ તમારી સામે જે પીડીએફ ઓપન થઈ છે એમાં તમે લોકો જોઈ શકો છો સ્ટેટ કાઉન્સિલિંગ માટેનો જે મોપપરાઉન્ડ છે એકત્રીસથી છ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી ચાલે છે એનો મતલબ આપણે એ જોવાનો કે છ તારીખ પહેલાં તમારે કોઈ બી અપડેટ આવી શકે અને છ તારીખે નહીં આવે તો તમારો અગિયાર તારીખે અપડેટ આવી શકે છે એની પાછળનું શું કારણ છે એ તમને કહી દઉં હવે તમે આ એડમિશન કમિટીમાં જુઓ છો તો તમારે લોકોને અહીંયા જોઈ શકો છો તમે કે લિસ્ટ ઓફ આયુર્વેદિક કોલેજ ઇન્ટેક એન્ડ ફી અને લિસ્ટ ઓફ હોમિયોપેથિક કોલેજ તો આ એકત્રીસ ડિસેમ્બર એટલે ગઈકાલે જ અપડેટ કરવામાં આવ્યું છે હવે આની ઉપર ક્લિક કરીએ તો આપણી સામે આ કોલેજો છે એનું લિસ્ટ ઓપન થાય છે હવે એ લિસ્ટમાં તમારે શું જોવાનું છે કેટલી કોલેજોને પરમિશન મળી છે અને કેટલી કોલેજોને પરમિશન નથી મળી તો તમે લોકો જોઈ શકશો આમાં એક છે લીમડી હોમિયોપેથિક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ તો એમાં ડિનેટ કરવામાં આવી છે તો ડિનેટનો મતલબ શું થાય કે એ લોકોને હજી પરમિશન આપવામાં આવી નથી પણ પરમિશન આપવામાં આવી શકે છે રેડી હેલામાં આમાં તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ જેટલી કોલેજ છે હોમિયોપેથીમાં એ બધાને તો પરમિશન આપી દીધી છે એના પછી તમે લોકો જોઈ શકશો કે આ કોલેજમાંથી પંદર અને સોળ નંબરની કોલેજ છે એને પરમિશન નથી આપવામાં આવી આ વસ્તુ ખાસ સમજીએ પછી તમે લોકો નીચે જતા જશો તો જી એક કોલેજ છે તમારા લોકોને એ શ્રી બી એ ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજ એને પણ હજી પરમિશન આપવામાં આવી નથી આ વસ્તુ તમે લોકો ખાસ સમજી ગયા છો અને આમાં તમારા લોકોને ત્રણ કોલેજ જ એવી છે કે જેને હજી પરમિશન આપવામાં આવી નથી સમજી ગયા હવે એ કોલેજોને પરમિશન મળે એ પછી તમારો મોપ રાઉન્ડ ચાલુ થશે એ જ વસ્તુ આપણે આયુર્વેદિકમાં જોઈએ છીએ તો તમારી સામે આ રીતનું પેજ ઓપન થાય છે હવે આયુર્વેદિકમાં તમે લોકો જોઈ શકો છો કે મોસ્ટ ઓફ છે એ તમારામાં પરમિટેડ છે ગવર્મેન્ટ કોલેજીસ એ તમને પરમિટેડ બતાવી છે પણ એના પછી તમે લોકો જોઈ શકશો કે અવેટેડ ઘણી કોલેજ છે જેમ કે બીજી ગારૈયા છે પછી આપણે વસંત પરીખ કોલેજ છે યુવા કોલેજ છે સુપેડી છે તો આમાંથી મોસ્ટ ઓફ કોલેજો છે એ તમારે અવેઇટેડ બતાવે છે એટલે અવેટેડનો મતલબ શું થાય કે એ લોકોને છે એ કોલેજોને મંજૂરી આપવામાં આવી નથી હવે એક અગત્યની વાત આયુર્વેદિક અને હોમિયોપેથી બંને કોલેજોને જો પરમિશન મળશે તો તમારા લોકોના મોપઅપની પ્રોસેસ ચાલુ થશે સમજી ગયા અને આના પછી માની લો કે બહુ મોડું થઈ જશે હજી પરમિશન નહીં મળે તો એ લોકો તમારો મોપઅપ રાઉન્ડ યોજી નાખશે અને એના પછી જો આ કોલેજોને મંજૂરી મળે તો એ લોકો કયો રાઉન્ડ હોય છે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ છે એ યોજી શકે છે સમજી ગયા એટલે તમારે અત્યારે એ ધ્યાનમાં રાખવાનું છે કે તમારે લોકોનો અગિયાર તારીખ પહેલાં અથવા તો છ તારીખ પહેલાં તમારો મોપ રાઉન્ડ આવી શકે છે હોમિયોપેથીની મોસ્ટ ઓફને મંજૂરી મળી ગઈ છે પણ આયુર્વેદિકની ઘણી કોલેજો એવી છે કે જેને મંજૂરી મળી નથી હવે તમે લોકો આ કમ્યુનિટી પોસ્ટ છે તેને પણ જોઈ શકો છો આમાં શું કીધું છે કે અગિયારમીથી તમારા લોકોનો ત્રીજો રાઉન્ડ છે એ ચાલુ કરવામાં આવશે હવે આમાં તમારે જો નીચે ખાસ લખ્યું છે કે વિદ્યાર્થીઓને ચોઈસ કરશે તો પણ એમાં પ્રવેશ ફાળવવામાં આવશે નહીં આમ અગિયારમી સુધીમાં બાકી રહેલી કોલેજોને મંજૂરી ન મળે તો વિદ્યાર્થીઓ આ બેઠક ઉપરથી વંચિત રહેશે એનો મતલબ એમ છે કે તે લોકો એ જ રીતે કરશે તમારો મોપ યોજી નાખશે એના પછી મોપોપમાં તમારે સીટ ખાલી પડશે મંજૂરી મળશે તો એ તમારા લોકોનો સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ બાર પાડશે હવે આ ઓફલાઈન રાઉન્ડ થાય છે તેમાં કોણ કોણ ભાગ લઈ શકે તો એનો જવાબ છે તમારા લોકોને બધા જ લોકો ભાગ લઈ શકશે જે લોકોએ પેલા એમ બીબીએસ અથવા તો બીડીએસ એમાં એનું એડમિશન કન્ફર્મ કરાવી દીધું છે એ વ્યક્તિઓ આમાં નહીં ભાગ લઈ શકે સમજી ગયા પણ જે લોકોએ આયુર્વેદિકના પહેલા રાઉન્ડમાં કન્ફર્મ કરાવ્યું છે બીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવ્યું છે અને આગળના રાઉન્ડમાં તે લોકો ભાગ લઈ શકશે સમજી ગયા ટૂંકમાં તમે એમ બીબીએસ કે બીડીએસમાં કન્ફર્મ ના કરાવ્યું હોય અને તમે લોકોએ ભલે આ હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવ્યું આયુર્વેદિકના બીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવ્યું તો પણ તમે બધા જ લોકો છે એ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશો જો તમારા મનમાં એ પ્રશ્ન ઉદભવતો હશે કે ભાઈ આ રાઉન્ડમાં આ લોકો કેમ એટલું બધું મોડું કરે છે તો એ તમને લોકોને કહી દઉં છું કે તમે લોકો છે એ અત્યારે બહુ વહેલા છો સમજી ગયા ગયા વર્ષે જે ઓફલાઈન રાઉન્ડ હતો એની તેર ચાર બે હજાર બાવીસના રોજ જાહેરાત આવી હતી સમજી ગયા અને ઓફલાઈન રાઉન્ડ છે એ પચીસ ચાર બે હજાર બાવીસ સુધીમાં પૂરા થયા હતા અને અત્યારે કયો મહિનો ચાલે છે પહેલો મહિનો ચાલે છે એનો મતલબ એમ કે તમે ગઈ વર્ષની બેન્ચ કરતાં ત્રણ મહિના આગળ છો રેડી એટલે એ બાબતની ચિંતા કરવાની જરૂર નથી એ સરકાર છે એની રીતે બધું મેનેજ કરતી જ હોય છે સમજી ગયા એટલે તમારે લોકોને ઓલા વખત કરતાં તમે ત્રણ મહિના જેટલા આગળ ચાલી રહ્યા છો એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આથી હજી તમારે મોડું કહેવાય નહીં અને તમે નીટની પરીક્ષા આપીને તો પાંચ મહિના છે તો ઘણા એમ કે અમે ઘેરે બેઠા છીએ તો ઘેરે બેઠા હો તો એનો કંઈ વાંધો નહીં ગયા તમારી બેંચ આખું વર્ષ ઘરે બેઠી હતી રેડી તો બસ આવી આ જ માહિતી આપવાની હતી અને આવી જ માહિતી મેળવવા માટે આ ચેનલ ઉપર નવો મોપોપ્રાઉન્ડની તમામ અપડેટ છે આ ચેનલમાં આપવામાં આવશે તો આ ચેનલને ખાસ કરીને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ન